હવે આપણે ડેટા નંબર 3 પર આગળ વધીશું. રકમ જે આપણે છે જોઈએ 30 દિવસના 1 મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણે આપેલ છે. એટલે કે આપણી પાસે આ રકમ છે ડેટા નંબર 3 ની. તમને સ્પષ્ટ ન દેખાય કે તમે બુકમાં જોઈ શકો છો. અત્યારે આપણી મોટી રકમ અહીંયા લખવાનો ટાઈમ આપણી પાસે નથી. જો લખવા જઈશું તો એ ડેટામાં આપણા આખો અડધો કલાક જેવું નીકળી જશે. એટલા માટે તો અહીંયા જોઈ શકીએ છીએ 30 દિવસની માહિતી આપણને આપેલી છે. અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ડ ધીમેથી નથી લખી રહ્યો, 84 થી 86. પહેલામાં જે જીઓની 5 દિવસનો કીધો હતો ને, એને 84 થી 86 આપણે વર્ડ લેવાનો છે. અને વર્ડ લંબાઈ આપણે આપેલી નથી. તો વર્ડ લંબાઈ આપેલી નથી એનો મતલબ એ થયો કે આપણે અહીંયા વર્ડ લંબાઈ આપેલી છે એનો મતલબ શું થયો કે આપણે અહીંયા શું કરીશું, 84 થી 86 ના વચ્ચે કેટલા વડે 84 થી 86 બે વડે કે દરેક વડે બંને વધારે કરીશું. ક્યાં સુધી જવાનું તો ફરી રકમમાં જોવાનું મોટામાં મોટી સંખ્યા કઈ છે તેટલા સુધી આપણે જવાનું છે. તો અહીંયા મોટામાં મોટી રકમ આપણી પાસે 99.2 જેવી કંઈક છે. આપણે અહીંયા જો પહેલો વર્ષ છે 84 થી 86, પછી બીજો રકમ હોય 86 થી 88, પછી લખીશું 88 થી 90, પછી આવશે 90 થી 92, પછી આવશે 92 થી 94, પછી આવશે 94 થી 96, 96 થી કેટલા આવશે 58, પછી 58 થી 100. આ 100 સુધી આપણે જયા જવાનું છે. હવે ફરી એકવાર રકમ માટે આપણે શું કરવાનું છે, દરેક વર્ડની કિંમત આપણે જોવાની છે કે કઈ જગ્યાએ ચિહ્ન આવશે. 86 ને આપણે અહીંયા નથી ગણવાનું, પહેલા 86 આપણે અહીંયા આવશે, 88 આપણે અહીંયા ગણવાનું છે, એવી રકમ છે. તો જો અહીંયા પહેલા કરી છે 98.1, તો 98.1 એટલે કે એ અહીંયા આવશે દર્શાવવાની. પછી છે 89.2, હું ઊભી રકમ જોઉં છું આમ. તો 89.2 એ કઈ જગ્યાએ આવે, તો 89 એટલે 90 કરતા નાની કિંમત, એટલે અહીંયા આવશે 89.2 એ કેટલી કહો. પછી છે 96.2 અહીંયા આવશે, પછી 98.6 તો 98.6 અહીંયા આવશે, પછી છે 92.3 92.3 એટલે કે અહીંયા આવશે, પછી છે 92.1 એ પણ એમાં જ આવશે, પછી છે 99.2 એટલે 100 કરતા નાની અહીંયા આવે, પછી 57.1 અહીંયા આવશે, 84.9 84.9 એટલે કે એ ક્યાં આવશે અહીંયા આવશે, પછી છે 90.3 90.3 એટલે કે અહીંયા આવશે, 93.5 તામ એટલે 92 અને 96 ની વચ્ચેની સંખ્યા અહીંયા આવે, 90.2 અહીંયા આવશે, 86.5 અહીંયા આવશે, 95.7 95.7 એ 94 અને 96 ની વચ્ચે આવે, ત્યાર પછી 95.3 એ પણ એમાં જ આવશે, પછી 95.1 એમાં જ આવશે, પછી છે 98.3 98.3 એટલે કે અહીંયા આવે, પછી 92.9 92.9 એટલે કે અહીંયા આવશે, પછી છે 97.2 97.2 એટલે કે 96 થી 98 વચ્ચે, પછી 97.3 97.3 પછી 96.3 96.3 ક્યાં આવશે, અહીંયા આવશે, અહીંયા 5 થઈ ગયા, પછી 93.3 93.3 ક્યાં આવશે, 92 અને 94 વચ્ચે, એ પણ 5 થઈ ગયા, પછી 96.1 96.1 ક્યાં આવશે, અહીંયા આવશે, એક લીટી ફરી કરો, પછી છે 94.2 94.2 એટલે કે અહીંયા આવશે, આગળ છે 95.2 95.1 ક્યાં આવશે, 94 અને 96 વચ્ચે, એ 5 થઈ ગયા, પછી 92.1 એ કઈ જગ્યા આવે, 92 એટલે કે 92 અને 94 ના અંદર આવશે, જો 92 ના લાગે ભેગી રાખો, પછી
દાખલા નંબર 4 સાથે અને પછી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.